Last time apre, minimum, maximum, average, ये बड़ा function इसे निमाहिती मेर देली. आ video मा अपरे आगर, ना function नी इसे निमाहिती मेर वीशु. तो चलो अपरे आगर वधिये. तो मित्रो, last time अपरे statical function इसे निमाहिती मेर वी गईला. आ video मा अपरे નિર્ણય લેવા મેકિંગ ડિસિઝન્સ એટલે કોઈ નિર્ણય લેવો હોય તો એના માટે ના કેવા ફંક્શન આવે હા તો એના માટે પણ ફંક્શન આવે છે તો એ ફંક્શન ને આપણે કઈ રીતે કેલ્સીમાં યુઝ કરવાનું છે એ વિશેની માહિતી આપણે જોઈશું આપણે અત્યાર સુધી ચર્ચા કરેલા વિધેય ફક્ત કેટલાક ચલનો ઉપયોગ કરીને તેના ઉપર પ્રક્રિયા કરીને કોઈ કિંમત પાછી આપતા હતા તે ખરેખર આપણા માટે યોગ્ય કામ કરે છે પણ છતાં તે વિધેય એટલા ચાલાક નથી જો વિધેય કેટલાક ચાલાક પ્રકારના નિર્ણયો લેવા સક્ષમ હોય તો તે વિધેય ચાલાક કહેવાય ચાલાક એટલે કે હોશિયાર બરાબર ને તવે ફંક્શનમાં પણ એવું હોઈ શકે છે તો આવા પ્રકારના કાર્ય માટે આપણી પાસે સર્ટી વિધેયો હોવા પ્રકારના સોરી સર્ટી વિધેયો હોવા જોઈએ કે જે પૂર્વ નિર્ધારિત શરતોને આધીન નિર્ણય લઈ શકે આ માટેનું આદર્શ ઉદાહરણ છે તમારી પરીક્ષાનું પરિણામ એટલે તમે રિઝલ્ટ બનાવ્યો હશે એક્સેલમાં બરાબર તેના માટે આપણે ઇફ ફંક્શનનો ઉપયોગ કરતા હતા તો એ ઇફ ફંક્શન શું કરે છે તો નિર્ણય લે છે ડિસિઝન મેકિંગ ફંક્શન છે તો આપણે આપણા પરિણામ એટલે જે પરીક્ષાનું રિઝલ્ટ હોય છે એના માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ આપણે એક ઉદાહરણ જોઈએ કે જો તમારા ગુણ એટલે કે તમારા માર્ક્સ 35 કે 35% વધારે હોય અને 48% ઓછા હોય તો તમે પાસ વર્ગ એટલે પાસ ક્લાસમાં હોય આવી શકો જો તમારા 48 થી વધારે હોય અને 55થી ઓછા હોય તો સેકન્ડ ક્લાસ અને 55 થી વધારે અને 60થી નીચે હોય તો તમે ફર્સ્ટ ક્લાસ મેળવી શકો છો તો આવી રીતના આપણે જે શરતો હોય છે આપણે કેટલીક પૂર્વ નિર્ધારિત શરતો લેવી પડે તો આ પ્રકારના અનેક સંજોગો હોય છે જેમાં આ જાતના વર્ણનાત્મક તર્ક અને અગાઉથી નક્કી કરેલો શરતોની જરૂર પડે છે કેલ્સી આ પ્રકારના અનેક તાર્કિક વિધેયો પૂરા પાડે છે જે તમારા કાર્યને સરળ બનાવી દે છે ચાલો આપણે આ પ્રકારના કેટલાક વિધેયોનો અભ્યાસ કરીએ તો આવા જે શરતી વિધાનો છે તો એવા વિધાનો માટે આપણે ડિસિઝન મેકિંગ ફંક્શનનો ઉપયોગ કરીશું તો પહેલું ફંક્શન આપણે લઈશું ઇફ વિધેય વડે નિર્ણય કરવા હવે ઇફ વિધેય માટે આપણે શું કરવાનું છે તો કેલ્સીમાં વપરાતા બધા સર્ટી વિધેયોમાંની સૌથી ધ્યાનાકર્ષક એટલે કે પ્રખ્યાત વિધેય ઇફ વિધેય છે એટલે મોસ્ટ ઓફ ઇફ વિધેય વધારે ઉપયોગ થાય છે અને જાણીતું છે તમે પણ યુઝ કર્યું છે આ વિધેયમાં ત્રણ ચલ હોય છે ટેસ્ટ ટ્રુ અને ફોલ્સ ટેસ્ટ એટલે કે જે આપણે શરત હોય છે જે પડાવલી હોય છે જેમાં તમારે કન્ડિશન ચેક કરવાની હોય તે અને જે શરતની કસોટી કરવાની છે તેનો નિર્દેશ કરે છે અને જેનું પરિણામ સાચું છે કે ખોટું છે સાચું અને ખોટું બંને પરિણામમાં તમને જોવા મળે છે ટ્રુ અને ફોલ્સ તો જો ટ્રુ વિભાગમાં દર્શાવેલી કિંમત પરત કરે જો પરિણામ સાચું હોય તો ટ્રુ વિભાગમાં દર્શાવેલી કિંમત પરત કરે છે નહીં તો ફોલ્સ વિભાગમાં દર્શાવેલી કિંમત પરત કરે છે તો આપણે અહીંયા ઉદાહરણ જોઈ લઈએ સેલ A2 અને B2માં અલગ અલગ કિંમત આપો અને સેલ C2માં જઈને નીચેનું વિધાન તમે લખો શું લખેલ છે ઇક્વલ ટુ ઇફ A2 greater than B2 એક સિમ્પલ વસ્તુ ચેક કરાવી છે કે A2 નો સેલ B2 થી મોટો છે કે નહીં જો મોટો હોય તો શું આવે વેલ્યુ એટ A2 ઇઝ ગ્રેટર એટલે કે આ 2 ની જગ્યાએ લખ્યું છે ને જો એ ખોટું પડે તો શું આવે વેલ્યુ એટ B2 ઇઝ ગ્રેટર હવે સેલ A2 અને B2 ની કિંમતોમાં ફેરફાર કરો અને સેલ C2 માં શું ફેરફાર થાય છે એનો અભ્યાસ કરો બરાબર તો આપણે આ પ્રેક્ટિકલી કરીને જોઈ લઈશું તો અહીંયા લખ્યું છે મી એન્ડ માય ફ્રેન્ડ્સ મી આપણા માર્ક્સ 13 અને ફ્રેન્ડ્સના છે 17 રિઝલ્ટ શું છે કે માય ફ્રેન્ડ્સ વિન એટલે કે ગેમનો સ્કોર લખ્યો છે બરાબર તો આપણે આ જ વિધાનને આ રીતે લખી શકીએ છીએ ઓકે તો આ રીતે ઇફનો ઉપયોગ કરવાનો છે
આપણે આ રીતે રિઝલ્ટમાં આપણે એનો ઉપયોગ કરી શકાય છે. એસ અહીંથી ઉપર એટ ફર્સ્ટ, પછી પાછો ઇફ નો ઉપયોગ કરવાનો, 55 થી ઉપર એટ સેકન્ડ, 48 થી ઉપર એટ થર્ડ, નહીં તો ફિફ્થ. આ રીતે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો. ઓકે, આ રીતે તમે માર્ક્સ લખીને પણ એનો ઉપયોગ કરી શકો. અને ફંક્શન ઇફ નું સ્ટ્રક્ચર તમારે જોવું હોય તો ફંક્શન વિઝાર્ડમાં જઈને તમે એનું સ્ટ્રક્ચર જોઈ શકો છો. હવે છે સંબંધિત પ્રક્રિયકો, રિલેશનલ ઓપરેટર. હવે તમે જોઈએ અહીંયા ગ્રેટર ધેન, લેસ ધેન, ઇક્વલ ટુ બનાવવાનો ઉપયોગ કરે તે શું છે? તે રિલેશનલ ઓપરેટર છે. જેમ કે સિમ્પલ ઓપરેટર આવે છે ગાણિતિક, એરિથમેટિક ઓપરેટર, પ્લસ માઇનસ, બરાબર. તો અહીંયા રિલેશનલ ઓપરેટર કયા કયા છે? તો આપણને ઇફ ની સાથે આપણે ઘણા આવા રિલેશનલ ઓપરેટરનો ઉપયોગ કરવાનો છે, તેના વિશે તમને માહિતી હોવી જોઈએ. તો પહેલું છે ઇક્વલ ટુ. ઇક્વલ ટુ એટલે બરાબરની સાઈન, બંને સંકાર્ય એટલે કે ઓપરેન્ડ્સ. ઓપરેન્ડ કોને કહેવાય? જે આપણે ચલ લઈએ છીએ એને ઓપરેન્ડ કહેવાય. જેમ કે એ ટુ અને એ અવન અને એ ટુ બંને સરખા છે એવું દર્શાવવા માટે આપણે ઇક્વલ ટુ રિલેશનશિપ ઓપરેન્ડનો ઓપરેટરનો ઉપયોગ કરીશું. લેસ ધેન એટલે પહેલું ઓપરેન્ડ બીજી ઓપરેન્ડથી નાની છે, સોરી નાનો છે એવું દર્શાવવા માટે આપણે લેસ ધેનનો ઉપયોગ કરીશું. ગ્રેટર ધેન પહેલો ઓપરેન્ડ બીજા ઓપરેન્ડથી મોટો છે એવું દર્શાવવા માટે. લેસ ધેન ઓર ઇક્વલ ટુ એટલે કે પહેલા કરતાં નાનો છે અથવા તો એની બરાબર છે, એ જ રીતે ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ. અને ડિફરન્ટ ફ્રોમ, ડિફરન્ટ ફ્રોમ એટલે કે બંને સરખા નથી. તો રિલેશન ઓપરેટર કેટલા છે? અહીંયા આપણે 6 જોઈ શકીએ. પહેલા તો ઇક્વલ ટુ, પછી લેસ ધેન, ગ્રેટર ધેન, લેસ ધેન ઓર ઇક્વલ ટુ, ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ અને નોટ ઇક્વલ ટુ એટલે કે બંને સરખા નથી. તો આ અલગ અલગ રિલેશનલ ઓપરેટર છે. લોજિકલ ફંક્શન આપણે જોયું, ઇફની સાથે આપણે ટ્રુ અને ફોલ્સ જોયું, તો એ લોજિકલ ફંક્શન કહેવાય. તો કેલ્સી અન્ય કેટલાક વિધેયો પૂરા પાડે છે જે તાર્કિક નિર્ણયો લેવામાં મદદરૂપ થાય છે. આ વિધેયોમાં એન્ડ, ઓર અને નોટનો સમાવેશ થાય છે. આ વિધેયો અટપટા સૂત્રો અને અન્ય વિધેયોની રચના કરવા માટે ઉપયોગી બને છે. જેવું કે ટ્રુ, આ વિધેય આપણે જે કિંમત પાછી આપીએ છીએ તે તાર્કિક કિંમત સાચું છે એવું દર્શાવે છે. ફોલ્સ, એ જ રીતે આ વિધેય આપણને જે કિંમત પાછી આપીએ છીએ તે કિંમત ફોલ્સ એટલે ખોટી છે. તેની વાક્ય રચના આ રીતે છે, ટ્રુ અને ફોલ્સમાં સાઇડમાં કૌંસ. નોટ, આ વિધેયની વાક્ય રચના નોટ એટલે પદાવલી કે જેનું પરિણામ તાર્કિક કિંમતમાં આવે છે. આ નોટ વિધેય તાર્કિક કિંમતને તેનાથી વિપરીત બનાવે છે, એટલે કે ઇક્વલ ટુ નોટ સિક્સ, નોટ સિક્સ કરે તો એની કિંમત ટ્રુ મળે એટલે એનું ઊંધી કિંમત મળે, ટ્રુ હોય તો ફોલ્સ અને ફોલ્સ હોય તો ટ્રુ, એવી રીતના થઈ જાય. ખ્યાલ આવ્યો? એનું વિરોધી થઈ જાય. ટાટા લોજિકલ ફંક્શન. એન્ડ વિધેય, આ વિધેય વધારે વધારે ટીસ ચલના પરિણામો સરખાવવા માટે થાય છે. જો બધી જ શરતો ચલનું પરિણામ ટ્રુ આવશે તો જ એન્ડનું પરિણામ ટ્રુ આવશે. એટલે આપણે કહીએ ને કે આ બે કિંમત સરખી હોય તો જ હવે આપણે આગળ જવાનું છે. એટલે મતલબ કે બંને કન્ડિશન સાચી હોવી જોઈએ તો જ આ આગળ વધે. તેવી રીતે આપણે ટીસ ચલ સુધીના પરિણામને સરખાવવા માટે આપણે એન્ડનો ઉપયોગ કરી શકાય છે. એટલે કે એવી 30 કિંમતને આપણે એક સાથે સરખાવી શકાય છે કે આ બધી કિંમત બધી કન્ડિશન સાથે સાચી પડે તો જ આપણું પરિણામ ટ્રુ આવશે, નહીં તો ફોલ્સ આવશે. ઓકે, ઓર વિધેય, આ વિધેયની વાક્ય રચના આ રીતે છે. ઓર એટલે કે અથવા, 30 શરત આપણે આપીએ ને 30 માંથી કોઈ પણ અમુક શરત સાચી પડે અને અમુક ખોટી પડે તો ચાલશે. મતલબ કે અઠવામાં છે કે શરતોમાંથી અમુક શરત સાચી પડશે તો પણ ચાલશે ને અમુક નહીં સાચી પડે તો પણ આપણને એનું પરિણામ ટ્રુ જ આવશે, બરાબર. તો જો આપેલી શરતોમાંથી ઓછામાં ઓછી એક શરતનું પરિણામ ટ્રુ હશે
તો ઓર આપણને ટ્રુ કિંમત પાછી આપશે. જે એન્ડમાં શું અહીં બધી જ શરતોનું પરિણામ સાચું આવવું જોઈએ. જ્યારે ઓર વિધેયમાં કેવું છે કે આપેલી શરતોમાંથી ઓછામાં ઓછી એક શરતનું પરિણામ ટ્રુ આવવું જોઈએ તો જ આપણને એની કિંમત ટ્રુ પાછી મળે. બરાબર. તો આપણે આટલું પહેલા પ્રેક્ટિકલી જોઈ લઈએ. એન્ડ ઓર નોટ નો ઉપયોગ આપણે કોઈ ફંક્શનમાં કરીશું એ પહેલા આપણે અહીંયા ઇફ વિધેયનો એક ઉપયોગ કરી લઈએ. ઓકે, તો આ રીતે આપણે સ્કોર ઓફ ગેમ બનાવીએ અને એમાં ઇફ વિધેયનો ઉપયોગ કરીએ. તો આપણે અહીંયા લખી દઈએ સ્કોર ઓફ ગેમ. હવે આપણે અહીંયા ચેક કરીએ ઇક્વલ ટુ ઇફ કૌંસમાં સીતાના માર્ક્સ ગ્રેટર ધેન ગીતા. સીતાના માર્ક્સ જો ગીતાથી વધારે હોય તો શું આવવું જોઈએ? સીતા ઇઝ વિનર. ઓકે, નહીં તો શું આવવું જોઈએ? ગીતા ઇઝ વિનર. અહીંયા કન્ડિશન સાચી છે કે ખોટી છે તમે નક્કી કરો. શું છે? સીતાના માર્ક્સ ગીતા કરતા વધારે છે? ના. તો શું આવશે? કન્ડિશન ખોટી પડે છે એટલે શું આવશે? ગીતા ઇઝ વિનર. ઓકે, અહીંયા અર્ધ વિરામ લેવાનું છે. ઓકે, આવી ગયું ગીતા ઇઝ વિનર. કેમ ગીતા ઇઝ વિનર આવ્યું? કેમ કે અહીંયા શું થાય છે? સીતાના માર્ક્સ ગીતાથી ઓછા છે. આપણે અહીંયા શું લખ્યું છે કે સીતા એટલે કે B3 ગ્રેટર ધેન C3, એટલે સીતાના માર્ક્સ ગીતાથી વધારે હોય તો સીતા ઇઝ વિનર. તો કન્ડિશન અહીંયા ખોટી પડે છે કેમ કે ગીતાના માર્ક્સ વધારે છે એટલે શું આવશે? ગીતા ઇઝ વિનર. ખ્યાલ આવ્યો? આ રીતે તમે ઇફનો ઉપયોગ કરી શકો છો. હવે અહીંયા આપણે લખીએ 10 અને 15, સોરી 5 લખી દઈએ. હવે અહીંયા આપણે એન્ડ નો ઉપયોગ કરીએ ઇક્વલ ટુ ઇફ 10 ઇક્વલ ટુ ચાલો હવે આપણે અહીંયા બીજો ફંક્શન કયું લેવાનું છે જોઈ લઈએ પહેલા. એક અહીંયા જોઈએ ઇક્વલ ટુ એન્ડ કૌંસમાં આ બરાબર A7 બરાબર B7 અલ્પવિરામ, સોરી અર્ધવિરામ. અહીંયા આપણે અર્ધવિરામ લેવા છે. ઇક્વલ ટુ C7. ઓકે, શું ચેક કરવાનું છે આપણે અહીંયા? કે ત્રણે ત્રણની કિંમત સરખી છે તો જો ત્રણે ત્રણની કન્ડિશન ત્રણે ત્રણ બંને કન્ડિશન સાચી આવશે તો ટ્રુ આવશે, નહીં ખોટી હોય તો ફોલ્સ આવશે. બરાબર, તો અહીંયા ફોલ્સ આવી. હવે આપણે અહીંયા એન્ડની જગ્યાએ ઓર લખીએ તો શું આવશે? ટ્રુ. કેમ કે બે કન્ડિશનમાંથી એક કન્ડિશન સાચી છે એટલે અહીંયા
ટ્રુ આવે છે, ખ્યાલ આવ્યો? એન્ડ રાઈટર શું આવે કે બંને કન્ડિશન સાચી હોવી જોઈએ, અને ઓર રાઈટર શું કે બેમાંથી કોઈ પણ એક કન્ડિશન સાચી હોય તો આપણને ટ્રુ જવાબ મળશે. તો આ એન્ડ અને ઓર નો ડિફરન્સ છે, બરાબર? હવે છે અહીંયા સ્ટ્રીંગ ફંક્શન, શાબ્દિક લખાણ ઉપરના વિધેયો. હા મિત્રો, સ્ટ્રીંગ ફંક્શન એટલે કે આપણે જે લખાણ લખીએ છીએ, સ્પેલિંગ લખીએ છીએ, શાબ્દિક લખાણ, એના પર પણ ફંક્શન બની શકે છે. જેમ કે કોન્કેટનેટ, કોન્ટેક્ટનેટ શાબ્દિક લખાણની બે સ્ટ્રીંગને જોડવી. કોન્કેટનેટનો મતલબ શું છે? તો જોડાણ, બરાબર? તો અહીંયા આપણે બે અલગ અલગ સ્પેલિંગ લખી હોય, શબ્દ લખ્યા હોય, ને એને આપણે જોઈન કરવું હોય, તેના માટેનું ફંક્શન છે કોન્કેટનેટ, બરાબર? તેની વાક્ય રચના કઈ રીતના છે? તો ઇક્વલ ટુ કોન્કેટનેટ, પહેલી સ્ટ્રીંગ અને બીજી સ્ટ્રીંગ, આપણે એને સ્ટ્રીંગ કહીશું, બરાબર? તેના એના અલ્પવિરામથી આપણે કરી શકાય છે. તો આ થયું કોન્કેટનેટ, એને આપણે પ્રેક્ટિકલી પણ કરીને જોઈશું. પછી છે લોઅર વિધેય. લોઅર વિધેય શું છે? આ વિધેય આપેલા બધા જ અક્ષરોને નાના અક્ષરોમાં ફેરવે છે. જે રીતે આપણે વર્ડમાં જોયેલું ને, ચેન્જ કેસ, જેમ ચેન્જ કેસમાં અલગ અલગ લોઅર કેસ કરીએ તો લોઅર કેસમાં ફેરવાઈ જાય, અપર કેસ કરીએ તો અપર કેસમાં ફેરવાઈ જાય, એ રીતે જો તમારે ફંક્શનમાં કરવું હોય તો શું કરવાનું છે? ઇક્વલ ટુ લોઅર અને અંદર સ્ટ્રીંગ લખવાનું છે, એટલે ટેક્સ લખવાના છે. જેને આપણે કેપિટલમાં લખશું તે સ્મોલમાં ફેરવાઈ જશે. એ જ રીતે છે અપર વિધેય. અપરમાં આપણે ઇક્વલ ટુ અપર કરીને સ્મોલ અક્ષર લખશું તે કેપિટલમાં એની કિંમત વેલ્યુ જવાબ આપશે. પ્રોપર, પ્રોપરમાં શું છે? તો આપણે અહીંયા વ્યવસ્થિત બધા સ્મોલ લેટર લખી દઈએ તો એને પ્રોપરલી જે વાક્ય રચના હોય ગ્રામર પ્રમાણે તો એ રીતની કિંમત આપશે, બરાબર? તો આવી રીતે લોઅર, અપર અને પ્રોપર વિધેયો દસ્તાવેજને આકર્ષક સ્વરૂપ આપવા માટે વપરાય છે. તો એ આપણે પહેલા જોઈ લઈએ સ્ટ્રીંગ ફંક્શનમાં. તો ચાલો હવે આપણે અહીંયા પહેલું જોઈએ કોન્કેટનેટ. અહીંયા સીતા અને ગીતા લખ્યું છે એ સિમ્પલ ટેક્સ્ટ છે, મારે બંનેને સાથે લખવું છે. અથવા તો આઈસ્ક્રીમ, ચાલો આપણે અહીંયા લખી દઈએ આઈસ્ક્રીમ, આઈસ અને બીજા ખાનામાં લખ્યું છે ક્રીમ, હવે બંનેને ભેગું કરવું છે તો શું કરીશ? ઇક્વલ ટુ કોન્કેટનેટ. કાઉન્સમાં સ્પેલિંગ ખોટી છે, કોન્કેટનેટ. કોન્કેટનેટ, બરાબર? CONCATENATE, કોન્કેટનેટ ઇક્વલ ટુ, તમે અહીંયા ડાયરેક્ટ સ્ક્રીન લખો અથવા તો આ રીતે સેલ સિલેક્ટ કરી શકો છો અને આ રીતે બીજો સેલ સિલેક્ટ કરવાનો છે, કાઉન્સ પૂરો. આઈસ્ક્રીમ થઈ ગયું, ને આ રીતે તમે જાતે સ્ક્રીનમાં લખવા માંગતા હોય તો પણ ચાલે. જેમ કે અહીંયા તમે ડાયરેક્ટ લખો તો પણ ચાલે, આઈસ ક્રીમ, ઓકે, આ રીતે લખો તો પણ ચાલે. ઓકે, આ રીતે તમે કરો તો પણ ચાલે. આ રીતે બે સેલમાં, ધારો કે આવી રીતના અલગ અલગ સેલમાં માહિતી આપી છે, અહીંયા તમારું નામ આપ્યું છે ને અહીંયા તમારી સરનેમ આપી છે, મારે એને એક સેલમાં લેવું છે, તો આપણે કોન્કેટનેટનો ઉપયોગ કરીને સેલ સિલેક્ટ કરીને લઈ શકાય છે, બરાબર? તો આ રીતે તમે એને કરી શકો છો.
હવે આપણે લઈએ લોઅર કેસ. ઓકે, આમાં આપણે ડાયરેક્ટ કરીને જોઈશું. આપણે અહીંયા અપર કેસમાં લખશું, જેમ કે સ્કૂલ લખ્યું છે કેપિટલ લેટરમાં, તે સ્મોલ લેટરમાં ફેરવાઈ જશે. થઈ ગયું. હવે સેમ એને કરશું અપર કેસ, કાઉન્સમાં આપણે લખશું સ્મોલ લેટરમાં સ્કૂલ, અથવા તો આ સેલ સિલેક્ટ કરી લો તો પણ ચાલે. તો કેપિટલમાં થઈ ગયું. તો આ રીતે લોઅર એટલે કે કેપિટલ એટલે સ્મોલમાં કરે, અથવા જે પણ ટેક્સ હોય એને સ્મોલ લેટરમાં કરશે, અને અપર કેસ શું કરશે, સ્મોલ હોય કે બીજા કોઈ લેટરમાં હોય તેને કેપિટલમાં કરશે. તો આ રીતે તમે અપર કેસ, લોઅર કેસ અને કોન્કેટનેટ જોઈ ગયા. અને એક બીજું છે પ્રોપર, એ ઇક્વલ ટુ પ્રોપર લખો અને કાઉન્સમાં તમે ટેક્સ લખો કંઈ પણ, અને એમાં લખી દેવું આઈ લવ ઇન્ડિયા લખી દો, બરાબર, અને આપણે ગમે તે રીતે લખી દીધું છે તો એને પ્રોપર ફોર્મેટમાં ગોઠવશે. થઈ ગયું. તો દરેકનો પહેલો અક્ષર કેપિટલ આવી ગયો, આ રીતે પ્રોપર ફોર્મેટમાં ગોઠવે છે. તો આ હતા સ્ટ્રીંગ ફંક્શન, બે સ્ટ્રીંગને જોડવા માટે કોન્કેટનેટ, લોઅર કેસમાં ફેરવા માટે લોઅર, અપર કેસમાં ફેરવા માટે અપર, અને પ્રોપર. આ સ્ટ્રીંગ ફંક્શન આપણે જોઈ ગયા. હવે છે રોમન અને અરેબિક અંક માટેના વિધેય. તો રોમન વિધેય આપેલી સંખ્યાને રોમન અંકમાં ફેરવે છે, તેની વાક્ય રચના છે ઇક્વલ ટુ રોમન નંબર અને મોડ. એટલે કે ઇક્વલ ટુ રોમન કરીને તમે 125 લખો તો એની કિંમત શું મળે, C XXV. એટલે આપણને રોમન લેટર અમુક સુધી જ આવડે છે, 1 થી 10 સુધી આવડે છે, પછી આપણને આવડતા નથી. આ રીતે તમે રોમન લેટરને ફેરવી શકો છો. અને અરેબિક એટલે કે આપણે જે કિંમત જે છે તેને આપણે કોઈ પણ કોડ લખી દઈએ MMXI, તો એ 2013 પરત કરશે, બરાબર. તો આ રીતે તમે અરેબિકને રોમનમાં અને રોમનને અરેબિકમાં ફેરવી શકો છો. બરાબર. પછી છે ત્રિમ વિધેય. આ બી સ્ટ્રીંગ ફંક્શન જ છે કે આ વિધેય આપેલા શાબ્દિક લખાણમાંથી વધારાની ખાલી જગ્યા દૂર કરે છે. એટલે કે તમે આવી રીતે લખો આઈ પછી સ્પેસ છોડીને લવ પછી માઈ સ્કૂલ, આવી રીતના સ્પેસ છોડીને લખો તો તમને ત્રિમ કરશે, એટલે શું થશે, આ બધી વધારાની વચ્ચેની જગ્યાએ કાઢી નાખશે અને આપણને આવી રીતના સિમ્પલ લખાણ આપશે. સ્ટ્રીંગની સરખામણી કરવી, કમ્પેરિઝન, એટલે કે તમારે ચેક કરવું હોય કે આ બધા જે બે સ્પેલિંગ છે બંને સરખી છે કે નહીં, તો ઇક્વલ ટુ એક્ઝેક્ટ કરશો એટલે આપણને એની કિંમત 0 આપશે, બરાબર. જો એ સરખી હોય તો 1 આપશે, અને જો કિંમત ખોટી હોય એટલે સરખી નહીં હોય તો 0 આપે. તો ઇક્વલ ટુ એક્ઝેક્ટ લખવાનું છે એના માટે. સબ સ્ટ્રીંગ, સ્ટ્રીંગના પેટા વિભાગ પાડવા. તો કેલ્સીમાં ડાબી બાજુથી સ્ટ્રીંગનો પેટા વિભાગ કરવા માટે અને બીજું જમણી બાજુથી સ્ટ્રીંગનો ભાગ કરવા માટે એમ બે વિધેયો ઉપલબ્ધ છે. તમે આવીને લખો ઇક્વલ ટુ લેફ્ટ રામ દશરથભાઈ પટેલ, અને 4 લખો તો પહેલેથી 4 અક્ષર ગણશે, 1, 2, 3, 4 ચોથી જગ્યા ખાલી જગ્યા, બરાબર. તો આવી રીતના ત્યાંથી રામ શબ્દ છૂટો પડશે. અને જમણી બાજુથી કરશો તો 5 લખશો તો પટેલ શબ્દ છૂટો પડશે, બરાબર. તો આવી રીતે તમે ડાબી અને જમણી બાજુથી એના સબ સ્ટ્રીંગ એટલે એના પેટા વિભાગ પાડી શકો છો. લેન્થ ઓફ સ્ટ્રીંગ એટલે કે આપેલા અંદર જે તમે શબ્દ લખો છો એની લેન્થ સાઈઝ ગણશે, કેટલા અક્ષર છે, કેટલા અંદર કેરેક્ટર છે, 1, 2 અને 3. તો એવી રીતના આપણને અહીંયા લેન્થ ગણીને આપશે, તેના માટે છે ઇક્વલ ટુ LEN. તો આ રીતે આપણે ટ્રીમ એક્ઝેક્ટ લેફ્ટ રાઈટ અને મિડ, મિડલ પણ આવશે અહીંયાથી, મિડમાંથી પણ તમે કરી શકો છો. અને લેન્થ સ્ટ્રીંગને લગતા વિધેયો છે, આપણે એને પ્રેક્ટિકલી કરી જોઈએ. તો આપણે પહેલા જોઈશું અહીંયા ટ્રીમ, ઓકે, પછી જોઈશું એક્ઝેક્ટ, પછી લેફ્ટ અને રાઈટ, મિડ અને લેન્થ.
જે ફંક્શન તમારે પ્રેક્ટિસ કરી એટલે સેમ ફંક્શન લખવાનું ઇક્વલ ટુ 3 ઓકે તો આ રીતે તમારે લખવાનું છે અહીં આપણે જોઈશું સ્ટ્રીમ ફંક્શન ઇક્વલ ટુ સ્ટ્રીમ કૌંસમાં ટેક્સ્ટ લખી દઈએ આઈ લવ માય સોરી અહીંયા આપણે થોડીક સ્પેસ આપવાની માય સ્કૂલ ઓકે તો આપણે અહીંયા થોડી વધારે સ્પેસ આપશું તો આપણને વધારે ખ્યાલ આવશે ઓકે આપણે આટલી બધી સ્પેસ આપી છે તો પણ આપણને આ રીતે ઓછી સ્પેસ કરીને આપશે ઓકે તો આ થયું ટ્રીમ એટલે વધારાની જગ્યા કરવા માટે વધારાની ખાલી જગ્યા કરવા માટે ફંક્શન પછી ઇક્વલ ટુ લેફ્ટ કૌંસમાં ટેક્સ્ટ લખીએ રામ ડી પટેલ બરાબર અને શું કરવાનું છે પેલા ત્રણ અક્ષર લઈએ અહીંયા માટે આપણે લખીએ થ્રી થ્રી બરાબર તો શું જવાબ મળે રામ ઓકે એ જ રીતે આપણે લખીએ રાઈટ ઇક્વલ ટુ રાઈટ અને કૌંસમાં આપણે લખીએ રામ ડી પટેલ બરાબર અને લખીએ ફાઈવ એટલે જમણી બાજુથી પાંચ અક્ષર આવશે એટલે શું જવાબ આવશે પટેલ ઓકે અહીંયા ફાઈવ ખ્યાલ આવ્યો ઉપર જો અહીંયા ફોર્મ્યુલામાં લેફ્ટમાં શું થાય છે લેફ્ટ થી ત્રણ લખ્યું એટલે રામ આવ્યું અને રાઈટમાં રાઈટ થી ફાઈવ લખ્યું એટલે પટેલ આવ્યું ઓકે ટાયર ટુ સ્ટ્રીંગ ફંક્શન હવે એક્ઝેટ ઇક્વલ ટુ exe ct એક્ઝેટ કૌંસમાં ટેક્સ વન જેમ કે મેં અહીંયા લખી દીધું રામ અને બીજું ટેક્સ લખ્યું રામ તો શું જવાબ આવશે ટ્રુ બરાબર એટલે કન્ડિશન સાચી પડી હવે એટલે હું ઇક્વલ ટુ એક્ઝેક્ટમાં રામની જગ્યાએ અહીંયા લખી દઉં રાવણ તો શું આવશે કન્ડિશન ફોલ્સ આવશે બરાબર તો આ રીતે ચેક કરે કે જો એક્ઝેક્ટ હોય એટલે કે સેમ ટુ સેમ હોય તો આપણને ટ્રુ કન્ડિશન આવે ને ખોટું હોય તો ફોલ્સ કન્ડિશન આવે તો આપણે અહીંયા ડ્રીમ એક્ઝેક્ટ લેફ્ટ રાઈટ અને ફંક્શન જોઈએ હવે મીડ અને લેન્ડ બાકી છે આપણે બરાબર તો આપણે આ જોઈ લઈએ ઇક્વલ ટુ મીડ કૌંસમાં રામ ડી પટેલ ફાઈવ એન્ડ વન ઓકે તો આવી ગયું મિડલમાંથી ફર્સ્ટ બરાબર તો આ રીતે આપણે મિડલનો જે અક્ષર હોય ત્યાંથી આપણે વચ્ચેનો અક્ષર આવી ગયો બરાબર હવે લેન્થ બરાબર ઇક્વલ ટુ એલિયન એટલે સ્ટ્રિંગની લેન્થ સાઈઝ પ્રમાણે ગણવી કે તમે અહીંયા જે શબ્દ લખ્યા છે એ કેટલા છે તો હું અહીંયા લખી દઉં છું રામ ડી પટેલ તો આમાં કેટલા શબ્દ છે સોરી કેટલા અક્ષર છે કેરેક્ટર કેટલા કેરેક્ટર છે એ ગણીને બતાવશે ઓકે કેટલા છે આપણે પહેલા જોઈ લઈએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ બરાબર અહીંયા કેમ અગિયાર આવ્યા કેમ કે એમાં જે વચ્ચે આપણે ખાલી જગ્યા છોડીએ છે આ જે સ્પેસ છોડીએ છે વચ્ચે એ પણ કાઉન્ટ કરશે એટલે કેટલા થશે એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર તમે અહીંયાથી વચ્ચે કાઢી નાખો
તો કેટલા થશે 1 2 3 4 5 6 7 8 બરાબર આવી ગયો 8 એટલે સ્ટ્રિંગ ઓફ લેન્થ સ્ટ્રિંગની લંબાઈ એ ચેક કરશે કયું ફંક્શન છે ઇક્વલ ટુ len તો આપણે આ સ્ટ્રિંગ ફંક્શન જોઈ ગયા બરાબર તો નેક્સ્ટ વિડિયોમાં આપણે ટાઈમ અને ડેટના વિડિયો જોઈશું આ વિડિયોમાં આપણે સ્ટ્રિંગ ફંક્શન વિશેની માહિતી જોઈ અને ડિસિઝન મેકિંગ ફંક્શન વિશેની માહિતી જોઈ ઓકે તો નેક્સ્ટ વિડિયોમાં આપણે આગળના ફંક્શન જોઈશું જય હિન્દ